નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમમાં હું દુર્ગા પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આજે આપણે વિજ્ઞાન વિષય ભણીશું. એની અંદર પ્રકરણ નંબર 2 છે અને ચેપ્ટરનું નામ છે એસિડ, બેઝ અને ક્ષાર. ઓકે, આજે આપણે લેક્ચર 7 ભણીશું. લેક્ચર 7નો ટોપિક છે એસિડ અને બેઝ એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. ઓકે, એ આજે આપણે એક પ્રવૃત્તિ દ્વારા જોઈશું. એક સરસ મજાની આજે પ્રવૃત્તિ કરવાની છે. એ પ્રવૃત્તિ દ્વારા આજે આપણે એસિડ અને બેઝ એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે તે આપણે જોઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર પ્રવૃત્તિ આપી છે, પ્રવૃત્તિ 2.6. ઓકે, એ પ્રવૃત્તિ દ્વારા એસિડ અને બેઝ એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે તે આજે આપણે જોવાનું છે. ઓકે, તો જુઓ એની અંદર શું કરવાનું છે. એક કસ નળીમાં આશરે 2 ml મંદ NaOH એટલે કે બેઝ લેવાનું છે. એટલે NaOH એનું નામ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ લો અને તેમાં ફિનોફ્થેલિન ના 2 ટીપા ઉમેરો. ઓકે, જેથી દ્રાવણ ગુલાબી રંગનું થશે. એટલે પ્રવૃત્તિ દ્વારા આપણે જોવાનું છે કે બેઝ લીધું છે NaOH. NaOH ની જગ્યાએ જો NaOH ના હોય તો NH ફોર OH પણ લઈ શકાય. એની અંદર શું ઉમેરવાનું છે, ફિનોફ્થેલિન ના સૂચક છે ફિનોફ્થેલિન, એના 1-2 ડ્રોપ્સ નાખવાના છે. એના કારણે રંગ કેવો થશે, ગુલાબી. ઓકે, પ્રવૃત્તિ આપણે એક સાથે કરીશું. પહેલા સ્ટેપ જોઈ લઈએ શું કરવાનું છે. આ ગુલાબી દ્રાવણમાં ટીપે ટીપે મંદ HCl, HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, એટલે આપણે HCl એસિડ તરીકે લીધો છે. તમે કોઈ પણ એસિડ લઈ શકો. ઓકે, એટલે આ પ્રવૃત્તિ કરવા માટે આપણે એસિડ લીધું છે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ. એટલે મંદ HCl એટલે કે આ એસિડ છે એનું દ્રાવણ ઉમેરતા દ્રાવણનો ગુલાબી રંગ દૂર થશે. અહીં જે તમને ગુલાબી રંગ મળ્યો હતો એ HCl ઉમેરતા ગુલાબી રંગ શું થશે, દૂર થશે અને રંગવિહીન બનશે, જે દર્શાવે છે કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે. ઓકે, જે ગુલાબી રંગ આવ્યો હતો એ શું થશે, એ દૂર થશે. આ શું દર્શાવે છે કે એસિડ અને બેઝ એકબીજા સાથે પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી બને છે. હવે ઉપરના મિશ્રણમાં NaOH ના થોડા ટીપા ઉમેરતા ફિનોફ્થેલિન નો ગુલાબી રંગ ફરીથી દેખાય છે. ઓકે, ફરીથી NaOH ઉમેરીશું એટલે શું થશે, ગુલાબી રંગ તમને પાછો મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રયોગ જે છે હું ભૂલી ગઈ તો તમને યાદ રહેશે નહીં, પરંતુ એ આપણે પ્રવૃત્તિ દ્વારા કરીશું તો તમને ચોક્કસ યાદ રહેશે. તો જુઓ કેવી રીતે કરવાનું છે. સૌ પ્રથમ શું લેવાનું છે, NaOH લેવાનું છે, કોઈક બેઝ લેવાનું છે. આપણે બેઝ લઈશું NH4OH, અહીં આપેલી છે કસ નળીમાં, પરંતુ જો કસ નળી આપણે લઈશું તો તમને વ્યવસ્થિત દેખાશે નહીં. એના માટે મેં લીધો છે એક કોનિકલ ફ્લાસ્ક. ઓકે, કોનિકલ ફ્લાસ્ક ની અંદર આપણે ઉમેરીશું બેઝ NH4OH, એ બેઝ છે. NH4OH NaOH ના હોય તો તમે NH4OH પણ લઈ શકો. ઓકે, બરોબર વોશ કરી દઈશું. જો વિદ્યાર્થી મિત્રો, આપણે લઈએ છીએ NaOH. ઓકે,
તેની અંદર ઉમેરીશું ફિનોફથેલિન. ઓકે, એટલે અહીં લખેલું છે કે ફિનોફથેલિન ના બે ટીપા ઉમેરવાના છે. એટલે કઈ રંગ બનશે? ગુલાબી રંગ બનશે. એટલે ફિનોફથેલિન ના એક બે ડ્રોપ્સ ઉમેરીશું. જુઓ વિદ્યાર્થી મિત્રો, ગુલાબી રંગ તમને દેખાશે. ઓકે, એટલે શરૂઆતની અંદર શું લીધું? એનએચ, એની અંદર શું ઉમેર્યું? ફિનોફથેલિન. હવે આની અંદર શું ઉમેરવાનું છે? એસિડ. એટલે જુઓ, આ ગુલાબી દ્રાવણમાં ટીપે ટીપે મંદ એચસીએલ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, એટલે એચસીએલ ના હોય તો તમે બીજો કોઈ પણ એસિડ ઉમેરી શકો. એટલે મંદ એચસીએલ એસિડનું દ્રાવણ ઉમેરતા દ્રાવણનો ગુલાબી રંગ શું થશે? અહીં દૂર થશે અને કેવું બનશે? રંગવિહીન બનશે, જે દર્શાવે છે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે. તો જો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? હવે આ જે ગુલાબી રંગ દેખાય છે એની અંદર શું ઉમેરવાનું છે? એસિડ. ઓકે, તેની અંદર ધીમે ધીમે એસિડ ઉમેરીશું. જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, અહીં ગુલાબી રંગ શું થશે? દૂર થશે. એ સરસ મજાની પ્રક્રિયા થવાની છે, ધ્યાન રાખજો. ગુલાબી રંગ દૂર થશે. ઓકે, ગાયબ થઈ ગયું ગુલાબી રંગ. લઈ લીધું છે, જુઓ ગુલાબી રંગ દૂર થશે અને રંગવિહીન બનશે, જે દર્શાવે છે કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે. ઓકે, આ જે બન્યું છે શું થયું? એસિડ અને બેઝની તટસ્થીકરણની પ્રક્રિયા થઈ, એ આગળ આપણે જોઈશું. તટસ્થીકરણની પ્રક્રિયા, તો આની અંદર શું રહેલું છે? ક્ષાર અને પાણી. ઓકે, જે દર્શાવે છે કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ, એ આની અંદર શું બન્યું હશે? ક્ષાર અને પાણી. ચલો હવે આગળ શું કરવાનું છે? ઉપરના મિશ્રણમાં એનઓએચના થોડા ટીપા ઉમેરતા ફિનોફથેલિનનો ગુલાબી રંગ ફરીથી દેખાય છે. ઓકે, હવે શું કરવાનું છે? ફિનોફથેલિન નથી ઉમેરવાનું. ફિનોફથેલિનને કારણે ગુલાબી રંગ જોવા મળ્યો હતો. હવે ફિનોફથેલિન ઉમેર્યા વગર શું ઉમેરવાનું છે? એનએઓએચ ઉમેરવાનું છે. ઓકે, આ જે છે એની અંદર એસિડ અને બેઝ તટસ્થ છે. એસિડ અને બેઝ એ તટસ્થીકરણની પ્રક્રિયા દ્વારા ક્ષાર અને પાણી બની ગયું છે. હવે એનએઓએચ ઉમેરવાનું છે, એટલે ફિનોફથેલિનનો ગુલાબી રંગ શું થશે? પાછો આવશે. એટલે જુઓ, ફરીથી આપણે બેઝ ઉમેરીશું, એટલે આ દ્રાવણની અંદર ફરીથી ગુલાબી રંગ તમને જોવા મળશે. ઓકે, ગુલાબી રંગ પાછો આવી ગયો. કોના કારણે આવ્યો? બેઝને કારણે. બેઝ વધારે ઉમેર્યું એટલે એનો મતલબ એમ કે એની અંદર બેઝનું પ્રમાણ વધારે થઈ ગયું છે, માટે ફિનોફથેલિનનો ગુલાબી રંગ પાછો મળ્યો હતો. ઓકે, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? પહેલા શું કર્યું? બેઝ લીધો, એની અંદર ફિનોફથેલિન એડ કર્યું, એના કારણે જે બેઝનો ગુલાબી રંગ હતો એ તમને જોવા મળ્યો. એની અંદર એસિડ ઉમેર્યું એટલે તટસ્થ થઈ ગયું, એટલે ગુલાબી રંગ દૂર થઈ ગયો. ઓકે, ફરીથી એને જ ઉમેર, ફરીથી બેઝ ઉમેર એટલે ગુલાબી રંગ પાછો આવી ગયો. એનો મતલબ એમ કે આ દ્રાવણની અંદર બેઝનું પ્રમાણ વધારે છે. ઓકે, એટલે આની અંદર શું થાય છે? એસિડ દ્વારા બેઝ અને બેઝ દ્વારા એસિડને શું થાય છે? અસર નાબૂદ થાય છે. એના કારણે જે દ્રાવણ કેવું બને છે? રંગવિહીન બને છે. ઓકે, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિની અંદર? ચલો અવલોકન જોઈએ. અવલોકનની અંદર તમે શું નોંધ્યું? તો એસિડ દ્વારા બેઝની અસર તેમજ બેઝ દ્વારા એસિડની અસર શું થાય છે? નાબૂદ થાય છે. તો કેવી રીતે? જુઓ, શરૂઆતની અંદર તમે શું લીધું હતું? આની અંદર
આની અંદર તમે લીધું હતું NaOH બેઝ લીધું હતું બેની અંદર શું એડ કર્યું ફિનોફથેલી ફિનોફથેલી ના એક બે ડ્રોપ્સ નાખ્યા તો કેવો રંગ થઈ ગયો ગુલાબી રંગ થઈ ગયો આગળ આપણે ભણી ચૂક્યા છીએ કે બેઝ હોય અને જો ફિનોફથેલી નાખો તો કયો રંગ આપે ગુલાબી એનો મતલબ એમ કે આ ત્રણની અંદર બેઝ છે ઓકે હવે તમે શું અંદર એડ કર્યું એસિડ એસિડ તમે ઉમેર્યો HCl તો શું થઈ ગયું ગુલાબી રંગ શું થઈ ગયો દૂર થઈ ગયો કારણ કે એની અંદર એસિડ પડ્યું ફિનોફથેલિન એસિડની અંદર કેવો રંગ આપે રંગવિહીન એટલે NaOH અને HCl એટલે કે બેઝ અને એસિડનું પ્રમાણ અહીં કેવું થઈ ગયું સરખું થઈ ગયું એટલા માટે જે ગુલાબી રંગ હતો એ શું થઈ ગયો દૂર થઈ ગયો ઓકે એટલે છે કે એસિડ દ્વારા બેઝની અને બેઝ દ્વારા એસિડની શું થાય છે અસર નાબૂદ થાય છે માટે ગુલાબી રંગ શું થાય છે દૂર થાય છે હવે ગુલાબી રંગ દૂર થઈ ગયો ફરીથી શું ઉમેર્યું NaOH ઉમેર્યું એટલે એનો મતલબ એમ કે બેઝનું પ્રમાણ ફરીથી વધી ગયું એટલે એના કારણે ફિનોફથેલીનો ગુલાબી રંગ તમને અહીં પાછો જોવા મળે છે ઓકે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો એટલે જો અવલોકનની અંદર એસિડ દ્વારા બેઝની એસિડ દ્વારા બેઝની અસર તેમજ બેઝ દ્વારા એસિડની અસર શું થાય છે નાબૂદ થાય છે એકબીજાની અસરને શું કરે છે નાબૂદ થાય છે એટલે આ પ્રક્રિયાને નીચે પ્રમાણે લખી શકાય તો જુઓ NaOH વત્તા HCl એ બંને મિક્સ કરાય એટલે શું બન્યું NaCl ક્ષાર અને H2 એટલે કે પાણી એટલે એસિડ અને બેઝની એકબીજા સાથે પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી બને છે ઓકે હવે વ્યાખ્યા જુઓ તટસ્થીકરણની પ્રક્રિયા તટસ્થીકરણ કોને કહેવાય ઓકે તટસ્થ એટલે તમને ખ્યાલ હશે કે કદાચ ગણિતની અંદર ભણ્યા હશે તો તટસ્થ ને પ્લસ હોય ના માઇનસ હોય એટલે શું કહેવાય તટસ્થ એટલે આની અંદર એસિડ ના હોય અને બેઝ ના હોય બંનેની અસર કેવી હોય તટસ્થ હોય એટલે આના કારણે શું બને ક્ષાર અને પાણી એવી જાણની અંદર કેમિસ્ટ્રીની અંદર છે જુઓ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી મળવાની પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે ઓકે આપણે જે પ્રવૃત્તિ કરીએ છે કે એસિડ અને બેઝ એકબીજા સાથે પ્રક્રિયા કરવાથી શું બને છે ક્ષાર અને પાણી જે રંગવિહીન દ્રાવણ હતું એ શું હતું ક્ષાર અને પાણી આ જે પ્રક્રિયા છે એને શું કહેવાય તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે હવે જુઓ સામાન્ય રીતે તટસ્થીકરણ પ્રક્રિયા નીચે પ્રમાણે લખી શકાય તો એસિડ કોઈ પણ એસિડ લઈ શકાય બેઝ તમે કોઈ પણ બેઝ લઈ શકો એ બંને એકબીજા સાથે પ્રક્રિયા થવાથી શું બને છે ક્ષાર અને પાણી ઓકે વિદ્યાર્થી મિત્રો એટલે બે માર્ક્સ ની અંદર પૂછી શકાય કે તટસ્થીકરણની પ્રક્રિયા ઉદાહરણ દ્વારા સમજાવો તો તમે શું કરશો એની વ્યાખ્યા લખશો અને તમે આ ઉદાહરણ લખી શકો ઉદાહરણની અંદર તમે આ ઉદાહરણ લખી શકો એની અંદર એસિડ એટલે HCl બેઝ NaOH ક્ષાર NaCl પાણી એટલે H2O ઓકે તમે આ ઉદાહરણ આપી શકો અથવા તમે બીજું કોઈ પણ ઉદાહરણ આપી શકો ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો એટલે એસિડ અને બેઝ એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે તો એકબીજા સાથે પ્રક્રિયા કરીને શું આપે છે ક્ષાર અને પાણી ક્ષાર અને પાણી આપે છે આ જે પ્રક્રિયા જે છે એને શું કહેવામાં આવે છે તટસ્થીકરણની પ્રક્રિયા ઓકે વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ લેક્ચર એટલે કે લેક્ચર 8 ની અંદર નવો ટોપિક સ્ટાર્ટ કરીશું